બનાસકાંઠામાં કર્મકાંડ કરતા ભૂદેવોને પણ નડ્યો કોરોના. કર્મકાંડ કરતા ભૂદેવોની હાલત કફોડી. કોરોના જેવી વૈશ્વિક મહામારીએ ભારતના સામાન્ય વર્ગની કમર તોડી નાખી છે. વિભિન્ન વર્ગોની સાથે સાથે કર્મકાંડ સાથે સંકળાયેલા બ્રાહ્મણ વર્ગને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. છેલ્લા બે માસથી પણ વધુ સમયથી કર્મકાંડી બ્રાહ્મણો પોતાની આજીવિકા માટે ફાંફા મારી રહ્યા છે. સરકારની યોજનાઓનો કોઈ લાભ સામાન્ય વર્ગના ના હોવાથી મળી શકતું નથી, જેથી કર્મકાંડી બ્રાહ્મણો નાના ભીડમાં મુકાયા છે. અન્ય રાજ્યોની સરકારોએ કર્મકાંડી બ્રાહ્મણો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરાયેલ, પરંતુ ગુજરાત સરકાર દ્વારા બ્રાહ્મણોના હિતોની ચિંતા ના કરાતા ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અકળાયા છે. વિવિધ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાનો દોર શરૂ થયો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના તમામ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આજરોજ મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર ડીસાના નાયબ કલેક્ટર દ્વારા આપવામાં આવેલ છે. અને અન્ય રાજ્યોની જેમ જ ગુજરાતમાં કર્મકાંડ સાથે સંકળાયેલા બ્રાહ્મણોને આર્થિક સહાય કરવા રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા. આજે વિશ્વ આખું કોરોનાની મહામારીમાં જકડાઈ રહ્યું છે, ત્યારે આપણા ભારત દેશની અંદર આપણા વડાપ્રધાનશ્રી, આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, આપણા સ્થાનિક ધર્મેન્દ્રસિંહે બહુ ઉમદા કાર્ય કરી અને પ્રજાને આ મહામારીમાંથી બચાવ્યું છે. સાથે સાથે અમે બ્રાહ્મણ વર્ગ જે પૂજા પાઠ કરી અને અમારું ગુજરાત ચલાવતા હોઈએ છીએ, દરેક વર્ગને સરકારશ્રીએ સહાય માટે કંઈક ને કંઈક આર્થિક મદદ કરેલ છે. તો અમારી પણ સરકારશ્રીને નગર વિનંતી છે કે અમારા ભૂદુઓને કંઈક સહાય મળે, કારણ કે અમારી રોજીરોટી, અમારું ગુજરાન જે ચાલે છે એ આના ઉપર ચાલતું હોય છે. અમારી પાસે કમાવાનો બીજો કોઈ સ્ત્રોત નથી. તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે આ 2-3 મહિના દરમિયાન જે પણ અમારા બ્રાહ્મણો બેઠા છે, કોઈ પણ આજીવિકા થઈ નથી. મંદિરો બંધ છે, કર્મકાંડો બંધ છે, ધર્મકાર્ય બંધ છે. તો સરકારશ્રીને આવકનો કોઈ સ્ત્રોત અમારી પાસે રહ્યો નથી. અમે બેઠા છીએ 2-3 મહિનાથી. તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે અમારા બ્રાહ્મણો સામુ જોઈ અને બ્રાહ્મણોના આશીર્વાદ લઈ અને બ્રાહ્મણો માટે ઘટતું કરવા સરકારશ્રીને નમ્ર નિવેદન છે. આર્થિક સહાય પણ